હર સિદ્ધિક દિશા શૂન્યથી સર્જનતરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આજે કોયડાલક્ષી જે પ્રશ્નો હોય છે તેનું ઝડપથી અને સાચું ઉકેલ કઈ રીતે લાવી શકીએ તેના વિશે શીખવાના છીએ. આપણું ઉદાહરણ મિત્રો જોઈએ તો ઉદાહરણ છે ધ્રુવની 8 વર્ષ પહેલાંની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર જો 680 થતો હોય તો હાલની ઉંમર શું હશે. ઉદાહરણ ફરીથી જોઈએ મિત્રો, ધ્રુવની 8 વર્ષ પહેલાંની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય તો તેની હાલની ઉંમર કેટલી હશે, હાલની ઉંમર શોધવાની છે. તો પ્રથમ મિત્રો આપણે ધારીશું કે જો હાલની ઉંમર એક્સ વર્ષ હોય. હવે પ્રશ્ન જોવાનો મિત્રો, પ્રશ્નમાં આપણને શું આપેલું છે, જો પહેલાં કહેલું હોય તો ઓછાકારની નિશાનીનો ઉપયોગ કરવાનો અને જો પછી કહેલું હોય તો ઉમેરવાની એટલે કે સરવાળાની નિશાનીનો ઉપયોગ કરવાનો. અહીંયા આપણને કહેલું છે જો પ્રશ્નમાં પહેલાં કહેલું હોય તો બાદ કરવાનું રહેશે, એટલે કે 8 વર્ષ આપેલા પહેલાંની ઉંમર 8 વર્ષ આપેલી છે તો અહીંયા આપણે ઓછા 8 કરીશું. હવે જો પ્રશ્નમાં પછી આપેલું હોય તો ઉમેરવાનું રહેશે, એટલે કે વત્તાકારની સરવાળાની નિશાનીનો આપણે ઉપયોગ કરીશું. અહીં 6 વર્ષ પછી કહ્યું છે તો અહીંયા વત્તા 6 એ રીતે આપણે રાખીશું. ફરીથી જોઈ લો મિત્રો, પહેલાં કહ્યું છે બાદબાકીની નિશાની ઓછા 8, પછી કહેલું હોય ઉમેરવાની નિશાની એટલે કે વત્તા અહીં ઉદાહરણમાં 6 આપેલું છે. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું મિત્રો, એટલે કે ઓછા 8 વત્તા 6. ઓછા 8 વત્તા 6 બરાબર ઓછા 2 થશે, આપણને ખબર છે. એટલે કે અહીં આ કરવાનું કારણ કે આપણે જે અવયવો પાડીશું આગળ એ અવયવોની એક તો આપણે બાદબાકી કરવાની છે, એ સિવાય આ બાદબાકી આવવી જોઈએ 2. બાદબાકી કેમ કરી મિત્રો યાદ રાખજો, કેમ કે અહીંયા આપણે આ જે બંને ઉંમરોનો જે આપણને રેશિયો આપેલો છે રેશિયાની આપણે સરવાળો કર્યો છે જેનો જવાબ આપણને ઓછા 2 મળ્યો છે, એટલે કે આપણે અવયવોની બાદબાકી કરવાની રહેશે. જો અહીં વત્તા 2 મળશે ત્યાં પણ આપણે અવયવોની બાદબાકી જ કરીશું, પરંતુ કયો અવયવ ઋણ રાખીશું કયો અવયવ ધન રાખીશું તે જોવાનું રહેશે. અહીં આપણે જે મોટો અવયવ છે એ ઋણ રાખવાનો અને નાનો અવયવ છે એને ધન લેવાનો. જે ગુણાકાર આવશે, કયો ગુણાકાર આવશે તે આગળ જોઈએ આપણે, એના જે અવયવો પાડીશું એ અવયવોમાં આ રીતનું જો ઓછાકારની નિશાની સાથે 2 આવતું હોય તો મોટો અવયવ આપણે ઋણ રાખીશું અને નાનો અવયવ આપણે ધન રાખીશું. પરંતુ જો અહીં ઓછા 2ની જગ્યાએ જો વત્તા 2 આવતું હોય તો મોટો અવયવ ધન રાખીશું જ્યારે નાનો અવયવ આપણે ઋણ રાખીશું. અત્યારના ઉદાહરણમાં આપણે મોટો અવયવ ઋણ લેવાના છીએ અને નાનો અવયવ ધન લેવાના છીએ. હવે શું કરીશું, તો જે 8 અને 6 છે તેનો ગુણાકાર કરીશું, એટલે કે ઓછા 8 અને 6 નો ગુણાકાર એટલે કે ઓછા 48 થાય. હવે આ ઓછા 48માંથી તમને જે ઉંમરનો ગુણાકાર આપેલો છે, આપણને અહીં ઉંમરનો ગુણાકાર આપેલો છે 680, એ બાદ કરવાનો રહેશે. જે ઓછા 48 આપણો ગુણાકાર, આપણી સંખ્યાઓનો જે ગુણાકાર ઓછા 48 મળ્યો છે આપણને, એ ઓછા 48માંથી આપણને જે ઉંમરનો ગુણાકાર આપેલો છે 680 એ આપણે બાદ કરવાનો થશે. એટલે કે ઓછા 48 ઓછા 680 એટલે કે આપણો જે જવાબ થશે એ ઓછા 728. અહીં આ જે 728 આપણને જે સંખ્યા મળી એ 728ના આપણે અવયવો પાડવાના રહેશે. 728ના જો અવયવો પાડીએ તો ભાગાકારની રીત વડે આપણે અવયવો પાડીશું. અવયવોમાં આપણે જોઈએ તો 728 એકમનો અંક 8 છે, 2 વડે વિભાજ્ય છે. આપણે સરળ રીતે જો આનું સોલ્યુશન કરવું હોય તો ભાગાકાર કરવાના બેસાય, આનું અડધું કરે જવાય, એટલે કે 72ના અડધા થશે 36 અને 8ના અડધા થશે 4. 364 એકમનો અંક 4 ફરીથી 2 વડે વિભાજ્ય, 36ના અડધા 18 અને 2ના 4ના અડધા 2. ફરીથી 182 18ના અડધા 9, 2ના અડધા 1. હવે આ જે સંખ્યા છે તેનો એકમનો અંક 2 વડે વિભાજ્ય નથી, પરંતુ આપણને ખબર છે કે આ જે અંક છે તે 13ના ઘડિયામાં આવશે. 13 × 7 કરીશું ત્યારે તો આપણે 7 વડે ભાગીશું તો 13 મળશે. 13 પોતે અવિભાજ્ય સંખ્યા હોવાના કારણે તે પોતાના ઘડિયામાં, એટલે કે 13 × 13, એટલે કે આપણને જે અવયવો મળ્યા તે અવયવો જો આપણે જોઈએ તો 2 2 7 અને 13 આ અવયવો મળ્યા. હવે શું યાદ રાખવાનું,
તો આપણે બાદબાકી કેટલી જોવતી હતી? બે જોવતી હતી. તો આ અવયવોમાંથી આપણે એવા અવયવો પસંદ કરવાના કે જેની બાદબાકી આપણને બે મળે. હવે એ વખતે આપણે ધ્યાન એ રાખવાનું કે જેમ કે અહીં હું સીધો ગુણાકાર કરીને તમને બતાવું તો 2 2 4 2 8 8 7 56 56માંથી 13 જશે તો આપણને 2 કરતાં મોટી સંખ્યા મળશે. તો સીધી ગણતરી એ થશે કે આપણે એવી સંખ્યાઓ પસંદ કરીશું સીધે સીધી કે જે આપણને નજીકમાં મળી રહે. જેમ કે અહીંયા જોઈએ તો 7 × 2 = 14 × 2 = 28 અને 13 × 2 = 26. તો 28 - 26 2 આપણને મળી જશે. તો અહીં આપણે એવા અવયવોનો પસંદ કરીશું જેથી આપણી બાદબાકી 2 મળી રહે. એટલે કે 2 × 2 × 7 એટલે કે 28, 2 2 4 4 7 28 અને 13 × 2 = 26. તો 28 અને 26ની જો બાદબાકી કરીશું તો આપણને 2 મળી રહેશે. એટલે કે આપણી આગળની જે શરત હતી કે આપણી જે અવયવો છે અવયવોની બાદબાકી આપણને 2 મળવી જોઈએ તે આપણને મળી ગયા. પરંતુ આપણે 2 નહીં પરંતુ ઓછા 2 લેવાના છે. ધ્યાન રાખજો, ઋણ સંખ્યામાં જોઈએ તો જો ઋણ સંખ્યામાં આપણને જોઈતું હોય તો જે મોટી સંખ્યા છે તેની આગળ આપણે ઋણની નિશાની રાખીશું અને નાની સંખ્યા જે છે તેની આગળ આપણે ધનની નિશાની રાખીશું. એટલે કે મિત્રો, આપણે આગળ જે એક્સ ધાર્યો હતો તે એક્સનો હવે આપણે ઉપયોગ કરીશું. એટલે કે મોટી સંખ્યા આગળ આપણે ઋણની નિશાની અને નાની સંખ્યા આગળ આપણે ધનની નિશાનીનો ઉપયોગ કરીશું. જો આનું સાદુરૂપ આપીએ, −28 = જમણી બાજુ જો જશે તો ધન થઈ જશે, +26 જો જમણી બાજુ જશે તો ઋણ થઈ જશે. અહીં આપણને જે જવાબ આપણો જોતો હતો તે મળી ગયો છે. સમીકરણનો ઉકેલ પણ આપણને મળી ગયો છે કે ધ્રુવની જે હાલની ઉંમર હશે તે હાલની ઉંમર 28 વર્ષ થશે. 26 વર્ષ કેમ ના લીધા? તો 26 એક ઋણ સંખ્યા છે અને આ ઋણ સંખ્યા કોઈ દિવસ આપણી ઉંમર ના હોઈ શકે. હવે અહીં આપણે તાળો મેળવવાની કોશિશ કરીએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે. તો પહેલાં આપણને કહ્યું હતું 8 વર્ષ પહેલાં, એટલે કે 28ના 8 વર્ષ પહેલાં કેટલી વર્ષની ઉંમર થઈ જશે? 20. અને 6 વર્ષ પછી એટલે કે 28 વર્ષથી 6 વર્ષ એટલે કે 34 વર્ષ. આ બંનેનો ગુણાકાર કેટલો થઈ જશે? 680. મિત્રો, આ એક સરળ અને સાદી રીત હતી અને ગમે ત્યારે આવા ઉંમર આધારિત પહેલાં પછીના દાખલા પૂછાય તો એના માટે આ રીત જે છે એ સર્વસામાન્ય છે અને તમે તેનો ઉપયોગ પણ કરી શકો. મિત્રો, આજનો વિડીયો શોર્ટ કી જો તમને યોગ્ય લાગ્યું હોય તો આ લિંક તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને આવી અવનવી લિંકો મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.